સમાચારો જોઈએ વિસ્તારથી તાપી જિલ્લાના વ્યારા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો જેમાં મંત્રી મુકેશ પટેલ સહિત રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહિતના હોદ્દેદારો રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તોતેરમાં જન્મદિવસને પંદર દિવસ સુધી વિવિધ પ્રકારના સેવા કાર્યો કર્યા છે ત્યારે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યારા ખાતે રાજ્યના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષતામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં રાજ્યના મંત્રી મુકેશ પટેલ સહિત રાજ્યના આદિજાતિ મંત્રી કુંવળજી હળપતિ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના વિવિધ મહાનુભાવોના ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં જિલ્લા ભાજપના મોટી સંખ્યાના કાર્યકરો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું જેમાં બે રાજ્યના ના મંત્રીઓ રક્તદાન કરનાર તમામ કાર્યકરોને અભિનંદન કાર્યકરો સમગ્રના કાર્યક્રમો ચાલવાના છે ત્યારે આજે મારા પ્રભારી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી મહા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મારી સાથે મારા સાથી મંત્રી

થઈ રહેલા આંદોલનો બાબતે મહત્વનું નિવેદન આપ્યું હતું જેમાં મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં કેટલાક સમયથી કેટલાક આગેવાનો અને કેટલાક ગણેલા લોકો દ્વારા હોસ્પિટલના ખાનગીકરણ બાબતમાં આદિવાસી સમાજના ભોળા લોકોની ગેરમાર્ગે દોરી આંદોલનો કરવામાં આવી રહ્યા છે અને આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે તે ખોટું છે હોસ્પિટલના ખાનગીકરણથી કોઈને કઈ નુકસાન નથી અને ત્રણસો બેડની વિનામૂલ્યની સુવિધાઓ સાથે આપવામાં આવશે

જન્મ દિવસની સમગ્ર દેશમાં પંદર દિવસ સુધી વિવિધ સેવા કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નરેન્દ્ર મોદીના ના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રક્તદાન કરી રહ્યા છે અને આ કાર્યક્રમમાં અંગદાન અને મહાદાન વિશે પણ માહિતી આપવામાં આવી હતી સંસદમાં મંજૂર થયેલ લોકસભા વિધાનસભાઓમાં તેત્રીસ ટકા મહિલા અનામત બિલ વચ્ચે સુરત મનપામાં બાર ખાસ સમિતિઓમાં ચેરમેનની વરણી કરવામાં આવી હતી જેમાં તેત્રીસ ટકા મહિલા અનામતનું પાલન કરાયું છે બાર પૈકી ચાર સમિતિમાં મહિલાઓને ચેરમેન પદ મળ્યું છે જોકે ગત ટર્મમાં બાર માંથી પાંચ મહિલા ચેરમેન હતી આમ એક મહિલા ચેરમેનની સંખ્યા આ વખતે ઓછી થઈ છે સુરત મહાનગરપાલિકા ખાતે આગામી અઢી વર્ષ માટે નવી સમિતિઓની રચના કરવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પાસ થયેલા મહિલા અનામત બિલના મુજબ તેત્રીસ ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે નો રિપિટેશનની જાહેરાત વચ્ચે તમામ નવા સભ્યોને તક મળી છે જાહેર બાંધકામ સમિતિમાં ચેરમેન તરીકે ભાઈદાસ પાટીલની વરણી સાથે સતત ચોથી વાર મહારાષ્ટ્રીયન ચેરમેન બન્યા છે જ્યારે એક માત્ર સિનિયર સેવક સોમનાથ મરાઠેને સતત બીજી ટર્મમાં જાહેર પરિવહન સમિતિમાં ચેરમેન પદ મળ્યું છે બીજી તરફ ચાવી રોપ ટીપી કમિટીમાં નાગર પટેલની નિમણૂક સાથે સતત બીજી વાર ઉત્તર ગુજરાતીને ચેરમેન પદ મળ્યું છે ત્યારે સૌરાષ્ટ્રવાસીનું કદ ઘટ્યું છે ગટમમાં બે સૌરાષ્ટ્રવાસીઓને ચેરમેન બનાવાયા હતા આ વખતે માત્ર ગાર્ડન સમિતિમાં મનીષાબેન આહિર સાથે એક જ કમિટી સૌરાષ્ટ્રવાસીના ફાળે ગઈ છે સાથે જ પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વાર વિપક્ષી નેતા તરીકે યુવા નગર સેવિકા પાયલ ત્યાં પૂર્ણ કરવા માટે પ્રયાસ કરાશે મહિલા અનામત બિલને ચૂંટણી પહેલા અમલ કરવા પણ કહ્યું હતું પાલિકામાં બાર બાગીઓને ચેરમેન પદ મળશે કે કેમ તેને લઈ સૌ કોઈની નજર હતી પરંતુ બાર માંથી કોઈ બાગી નગર સેવકોને ચેરમેન પદ મળ્યું નથી માત્ર સાંસ્કૃતિક સમિતિમાં રૂતા ખેની અને કાયદા સમિતિમાં ભાવના સોલંકીને ઉપ બનાવ્યા છે આમ બાર બાગીઓને રેવડી પકડાવી હોવાની ચર્ચા પાલિકામાં ચાલી હતી રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી જાણે રોગચાળાના વરડામાં સપડાયું છે કારણ કે પ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી વિનોબા ભાવે હોસ્પિટલમાં રોજના પાંચ હજારથી વધુ દર્દીઓ આવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં હોસ્પિટલ જોડે બેડ પણ ખૂટી પડ્યા હોય તેમ લાગી રહ્યું છે ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ સિલવાસા ખાતે હાલ રોગચાળાએ માથું ચક્યું છે અહીંયા દર્દીઓની સંખ્યા વધી હોવાથી હોસ્પિટલ તંત્ર દ્વારા મજબૂરીમાં દર્દીઓને નીચે સુવડાવી અને સારવાર કરવાની ફરજ પડી રહી છે જોકે ચોંકાવનારી વાત એ છે કે આ વર્ષે પ્રદેશમાં ડેન્ગ્યુના આઠસો પચાસથી વધુ કન્ફર્મ કેસો બહાર આવી ચૂક્યા છે હજુ પણ ડેન્ગ્યુ સહિત અન્ય દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં સુવિધાનો પનો પણ જાણે ટૂંકો પડી રહ્યો છે બનાવની વિગત મુજબ રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સૌથી મોટી વિનોબા ભાવે હોસ્પિટલ આવેલી છે આ હોસ્પિટલમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ઉપરાંત પાડોશી વલસાડ જિલ્લાના અને મહારાષ્ટ્રના પણ છેવાડાના વિસ્તારોના દર્દીઓ સારવાર માટે આવે છે જો કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોમાં રોગચાળાનું પ્રમાણ વધતા અત્યારે રોજિંદા સિલ્વાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં પાંચ હજારથી વધુ દર્દીઓ આવી રહ્યા છે હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ આ વર્ષે આઠસો પચાસથી વધુ ડેન્ગ્યુના કન્ફર્મ કેસો નોંધાઈ ચૂક્યા છે અહીંયા જે પેશન્ટ આવે છે પાલગઢ બોઈસર વલસાડ અને વાપીથી આવે છે રોજની ઓપીડી ચારથી પાંચ હજાર છે અત્યાર સુધીના જે અહીંયા છે આઠસો ને સત્તાવન

અનેક દર્દીઓને બેડ ન મળતા મજબૂરીમાં આ દર્દીઓને હોસ્પિટલમાં નીચે સુવડાવી અને સારવાર કરવાની ફરજ પડી રહી છે વધુ ડેન્ગ્યુના કેસો બહાર આવતા પ્રદેશનું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે સચિન સાઉથ કોરિયાની કંપની ડાયમંડ કટ એન્ડ પોલીસ કંપની શરૂ કરવા જઈ રહી છે અને કેનેડા સહિત અન્ય બે કંપનીઓ જગ્યા માટે ઇન્કવાયરી કરી રહી છે સમગ્ર વિશ્વમાં સુરત એ ડાયમંડ કટ અને પોલિશિંગ માટે હબ છે

પરફેક્શન વાળું હોવાથી કંપની સુરતમાં શરૂ થઈ છે સાથે સાથે તેને સુરતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રો મટીરિયલ્સ પણ સરળતાથી મળી રહેશે જેથી અન્ય વિદેશી કંપનીઓ પણ સુરતમાં આવવા માટે તૈયારી કરી રહી છે અમેરિકા યુરોપમાં મંદીને કારણે એક્સપોર્ટ ઘટી ગયું છે જે વધે તે માટે એસેઝેડ પ્રયાસ કરે છે વિદેશી યુનિટો આવે અને રોજગારી વધે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે બીજી તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ હોવાથી વિદેશી કંપનીઓ પણ આવી રહી છે બેક વર્ષથી ડાયમંડ અંદર એક ચર્ચાનો માહોલ થયો હતો કે આફ્રિકાની અંદર ઘણી ઇન્ડિયન કંપનીઓ ત્યાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટો સ્ટાર્ટ કરી રહી છે આના કારણે સ્થાનિક રોજગારીની મોટી સમસ્યા ઊભી થશે એવો એક ડર હતો માહોલ હતો આવા માહોલની અંદર કોરિયાની એક વિદેશની કંપનીએ સચિન એસી ની અંદર પોતાનું કટ એન્ડ પોલીસ યુનિટ સ્થાપ્યું છે ખૂબ સારી બાબત છે ભારતના રત્ન કલાકારો માટે મંદીના માહોલની અંદર આવા સમયે બહારની કોઈ વિદેશની કંપનીઓ પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપે એ રત્ન કલાકારોના હિતમાં અને ભારત સરકારના હુંડિયામણને પણ બેનિફિટ્સ આપનારી આ બાબત છે સાઉથ કોરિયામાં મજૂરી વધારે છે જ્યારે સુરતમાં પ્રમાણમાં ઘણી ઓછી છે આ ઉપરાંત સુરતના કારીગરો કટ એન્ડ પોલીસ પરફેક્ટ કરે જેથી કંપનીને ફાયદો થાય છે કારણ કે ડાયમંડના કટ એન્ડ પોલિસ્ટમાં વધારે કટ થઈ જાય તો મોટું નુકસાન થાય છે જેથી વિદેશી કંપનીઓ સુરત તરફ આકર્ષાય છે સાઉથ કોરિયાની કંપનીએ ડાયમંડ કટ એન્ડ પોલિસ્ટ કંપની શરૂ કરી રહી છે જેમાં અંદાજે સો વ્યક્તિઓનો રોજગાર મળશે કંપનીનું આયોજન માત્ર ડાયમંડ કટ એન્ડ પોલિસ્ટની સાથે સાથે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવાનું પણ છે હવે આગામી દિવસોમાં આ કંપની જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરશે જેમાં અંદાજે ત્રણસો વ્યક્તિઓને રોજગારી મળશે તહેવારોમાં મીઠાઈ માવા સહિતની સામગ્રીનો ભરપૂર ઉપયોગ થતો હોય છે ત્યારે આ તકનો લાભ ઉઠાવીને ઘી પનીર મીઠાઈ બનાવવાનો માવો જેવી વસ્તુનું ડુપ્લિકેશન મોટા પ્રમાણમાં થતું હોવાની પાલિકાનું આરોગ્ય તંત્ર સમયાંતરે આવા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને સેમ્પલ લેવાનું કામ કરતો હોય છે આવી જ એક કામગીરીમાં મોટા પ્રમાણમાં નકલી ઘી ઝડપાયું છે પાલિકાના ફૂડ વિભાગે વરાછા ઝોન એ માં દસ ફૂડ સેફ્ટી ઓફિસરોની જુદી જુદી ટીમ બનાવીને પુણા સીમાળા રોડ પર ધરમ એન્ટરપ્રાઇઝ ખાતે તપાસ કરતા શંકાસ્પદ ઘી બનાવતા હોવાનું માલુમ પડ્યું હતું તે તે સ્થળ પરથી ઘી લૂઝ અને સ્વામિનારાયણ પ્રીમિયમ કાવ ઘી પેક કરેલું ના નમૂનાઓ ફૂડ સેફ્ટી ઓફિસરોને લઈ પૃથકરણ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે ફૂડ ખાતાએ સ્થળ પરથી ઘીના એક લીટર પાંચસો મિલીલીટર બસો મિલીલીટર અને સો મિલીમીટરના પ્લાસ્ટિકની બોટલ જાર મળી કુલ ત્રણસો છત્રીસ લીટર ઘી જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું હતું જેની અંદાજીત કિંમત રૂપિયા દસ લાખ ઉપર છે ચીફ ફૂડ ઓફિસર જગદીશ સાલુંકે જણાવ્યું હતું કે ઘી શંકાસ્પદ જણાતા જપ્ત કરી લેબમાં મોકલ્યું છે રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે દરમિયાન તહેવારોમાં આ પ્રકારે નકલી ઘી સહિતની ખાદ્ય સામગ્રી ખૂબ મોટા પ્રમાણમાં લેભાગુ લોકો બનાવીને માર્કેટમાં ઉતારી દેતા હોય છે અને ગ્રાહકો આવી વસ્તુઓને અસલી સમજીને ખરીદી કરી લેતા હોય છે જે ખાધા પછી શરીરમાં લાંબા ગાળે એની આડઅસર જોવા મળે છે અને અનેક લોકો ગંભીર બીમારીમાં સપડાય છે પૈસા કમાવાની લાલચમાં સામાન્ય વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા ડુપ્લિકેટ ખાદ્ય સામગ્રી બનાવનારા લોકો કાયદાની ઢીલી પકડને કારણે અને આસાનીથી તેઓ છટકી જતા હોય છે ફરી પાછા તગડી કમાણી કરવા આવા શરૂ કરી હોય છે જિલ્લામાં પ્રભારી મંત્રી અને રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં વ્યારાના સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સમાજના આગેવાનો જોડે બેઠક યોજાઈ હતી જેમાં વ્યારાની સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેમાં સમાજના આગેવાનોએ મંત્રી મુકેશ પટેલને રજૂઆત કરી હતી હોસ્પિટલને ખાનગીકરણ કરવામાં ના આવે એવી માંગ કરવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી તાપી જિલ્લાના આદિવાસી સંગઠનો દ્વારા વ્યારાની રેફરલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જેને લઈને ગત સપ્તાહમાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા જિલ્લાના વિવિધ સ્થાનોથી પદયાત્રા યોજી તાપી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ જોડે આદિવાસી સમાજના આગેવાનોએ વ્યારાના સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી જેમાં હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે વિવિધ આગેવાનોએ મંત્રી મુકેશ પટેલને રજૂઆત કરી જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં સરકારી હોસ્પિટલને ખાનગીકરણ ન કરવામાં આવે અને સરકારી હોસ્પિટલમાં શરૂ થઈ રહેલ મેડિકલ કોલેજે કોઈ પ્રાઇવેટ એજન્સીના હાથે સોંપવામાં ન આવે તેવી માંગ કરી હતી ત્યારે મંત્રી મુકેશ પટેલે આદિવાસી સમાજના આગેવાનો જોડે ચર્ચા કરતા જણાવ્યું હતું કે આ હોસ્પિટલ સિત્તેર બેડની હતી ત્યારથી લઈને હાલ સરકાર દ્વારા હોસ્પિટલમાં ત્રણસો બેડની સુવિધા યુક્ત કરવામાં આવી રહી છે પરંતુ આ તમારી જે પણ કંઈ રજૂઆત હશે તે સ્થાનિક ધારાસભ્યોને લેખિતમાં આપી દેજો હું તમારી રજૂઆતને સરકારમાં જણાવીશ તેવું મંત્રી મુકેશ પટેલે આગેવાનો જોડે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું તાબી વિયાળા ખાતે મેડિકલ કોલેજ જે બનવાની છે એના વિશે બધા જ આગેવાનો સુધી બેસીને સરકાર જે કરવા માંગે છે એમને વિસ્તૃત ચર્ચા કરવા આવી હતી એ લોકોના જે

તમામ મુદ્દા છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે હાલ હોસ્પિટલના ખાનગીકરણ વિરોધ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર